નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શક્તરશી શાળા પરિવાર વતી ફરી એકવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ગણિત, ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓનો ભાગ નંબર 10. તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય 8.5ના પ્રશ્ન નંબર 4થી, બરાબર છે? પ્રશ્ન નંબર 3 સુધી આપણે આગળના વિડીયો લેક્ચરમાં ભણી ગયા છીએ. તો રકમ વાંચું છું. નસરીને 3 મીટર 20 સેમી કાપડ તેના શર્ટ માટે અને 2 મીટર 5 સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો. શું નામ આપ્યું છે નસરી? તો કે અમુક કાપડ, એટલે કે તમને અમુક કાપડ આપ્યું છે શર્ટ માટે અને અમુક છે પેન્ટ માટે. તો આપણે કુલ કાપડ મેળવવું હોય તો બંનેનો શું કરવો પડે? સરવાળો. પણ તકલીફ ક્યાં પડશે? તો કે મીટર અને સેમીમાં આપ્યું છે તો આપણે કા મીટરમાં ફેરવવું પડે કા સેમીમાં લઈ જવું પડે. તો આપણે મોટા એકમમાં, એટલે કે મીટરમાં ફેરવી અને એનો સરવાળો કરીશું. તો કે શર્ટ માટે ખરીદેલું કાપડ કેટલું છે? તો કે મને આપેલું છે 3 મીટર અને 20 સેમી. કેટલું છે? 3 મીટર 20 સેમી. મારે મીટરમાં લઈ જવું છે તો આપણને ખ્યાલ છે મીટર અને સેમી વચ્ચેનો સંબંધ શું? તો કે 1 મીટર બરાબર 100 સેમી. તો નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય શું થાય છે? ભાગાકાર તો કરું છું, 3 મીટર તો છે જ, પ્લસ સેમીને મારે મીટરમાં ફેરવવા હોય તો કેટલા વડે? તો કે 100 વડે ભાગાકાર. જો હવે મીટર આવી જશે તો કે 3 મીટર ને પાછળવાળા છેદમાં 2 શૂન્ય છે, 2 શૂન્ય છે એટલે કેટલા થશે? તો કે પોઈન્ટ પછી કેટલા આંકડા? 2. તો 0.20 થઈ ગયા. મીટરમાં બંનેનો સરવાળો કરવો હોય તો પોઈન્ટ વાળો પદ સીધું જ ક્યાં લાગે છે? પાછળ. એટલે જવાબ શું આવ્યો મારો? 3.20 મીટર. આ જવાબ કોનો મળી ગયો તમને? શર્ટ માટેના કાપડનો મીટરમાં. શેમાં? મીટરમાં. હવે જોઈએ પેન્ટ માટેના કાપડનો. તો કે પેન્ટ માટે ખરીદેલું કાપડ કેટલું આપેલું છે? તો કે 2 મીટર અને 5 સેમી. 2 મીટર 5 સેમી. તો કે આગળવાળો પદ તો મીટરમાં છે, આપણે તો પાછળવાળા પદને ફેરવીએ છીએ. તો કે 5 ના છેદમાં કેટલા આવી જશે? હવે 100. શેમાં આવી ગયો? મીટરમાં. ત્યારબાદ શું કરવાનું છે? કે છેદમાં 2 શૂન્ય છે તો કેટલા લાગશે? 0.05. પોઈન્ટ પછી 2 અંકો. હવે બંનેનો શું કરશું? સરવાળો. 2.05. જો બંને પદ મીટરમાં આવી ગયા, કે શર્ટવાળો પદ એ મીટરમાં આવી ગયો, પેન્ટ માટે કાપડ એ મીટરમાં આવી ગયું, બંનેનો હવે શું કરવાનું છે? આપણે સરવાળો. શું કરશું? સરવાળો. તો કરીએ સરવાળો. કુલ ખરીદેલું કાપડ બરાબર, તો કે શર્ટ માટે ખરીદેલું કાપડ પ્લસ પેન્ટ માટેનું કાપડ, બંનેનો આપણે સરવાળો જ કરવાનો છે. તો કે બંનેનો જ, ને પોઈન્ટ વાળે બંને છે તો સરવાળો કઈ રીતના કરશો? તો કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવે તે પ્રમાણે. 3.20 વત્તા કેટલો આવ્યો? 2.05. કેટલો આવશે જો? 0 વત્તા 5, તો કે 5. 2 વત્તા 0, 2 પોઈન્ટના પોઈન્ટ. 3 વત્તા 2, 5. કેટલો આવ્યો? 5.25 મીટર. તમે ડાયરેક્ટ સરવાળો કરો તો કે 3 અને 2 5 મીટર થયા ને, સેમી કેટલા થયા? 20 ને 5 25. એ પ્રમાણે પણ કરી શકો છો. પોઈન્ટ પછીનો જે તમારો 25 આવેલા છે એ શું છે? તમારા સેમી. શું આવ્યા છે? સેમી. તો કે જવાબ લખો, આમ નસરીને કુલ 5 મીટર અને 25 સેમી કાપડ ખરીદ્યું હશે, બરાબર છે? નસરીને કુલ કેટલું કાપડ ખરીદ્યું હશે? કુલ લંબાઈ કેટલી આવી? 5 મીટર અને 25 સેમી. અથવા તમે 5.25 મીટર પણ લખો તો પણ તમારો જવાબ એકદમ સાચો ગણાય. ત્યારબાદ આગળ દાખલા નંબર આપણે જોઈએ 5. દાખલા નંબર પાંચની હું રકમ વાંચું છું. તો કે નરેશ 2 કિલોમીટર 35 મીટર સવારે અને 1 કિલોમીટર 7 મીટર ક્યારે? સાંજે.
એક કિલોમીટર 7 મીટર સાંજે ચાલ્યો તો નરેશ કુલ કેટલું અંતર ચાલ્યો હશે? બરાબર છે, તમને અંતર આપેલું છે કે નરેશભાઈ છે એ સવારે આટલું ચાલે છે અને સાંજે આટલું ચાલે છે, તો કોઈ કુલ કેટલું ચાલે છે? તો કે બંનેને શું કરવાનું છે? સરવાળો જ કરવાનો છે, પરંતુ આપણે એકમનું ધ્યાન રાખીશું. તો કે એક એકમ આપ્યો છે ને કિલોમીટર અને મીટરમાં બંનેમાં, તો કે કાપ સંપૂર્ણ પદ તમારે કિલોમીટરમાં ફેરવવું પડે, કા પછી મીટરમાં ફેરવવું પડે. બરાબર છે, તો કે આપણે કિલોમીટર અને મીટર વચ્ચેનો સંબંધ યાદ કરવો પડે કેટલો છે, તો કે એક કિલોમીટર બરાબર કેટલા મીટર? 1000 મીટર. તો કે આપણે હંમેશા મોટા એકમ તરફ જઈશું. કયા એકમ તરફ? મોટા એકમ તરફ. તો કે શું લખાય? નરેશ દ્વારા સવારે કપાયેલું અંતર. સવારે કપાયેલું અંતર કે સવારે ભાઈ કેટલું ચાલ્યા છે, તો આવું આપ્યું છે તમને કે 2 કિલોમીટર અને કેટલા મીટર? 35 મીટર. મારે મીટરવાળું જે પદ છે એને શેમાં ફેરવવું છે? કિલોમીટરમાં. તો કેટલા વડે ભાગવા પડશે? તો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો મીટરને આપણે કિલોમીટરમાં કરવું હોય તો કેટલા? 1000 વડે ભાગવું પડે. હવે શેમાં આવી જશે? કિલોમીટરમાં. તો કે છેદમાં 3 શૂન્ય આવ્યા, કેટલા? 3 શૂન્ય વાળા. તો કે પોઈન્ટ પછી 3 અંકો મૂકવાના, 0 35 આવશે, 35 જોતા એની આગળ શું લગાડ્યું? 0 ને એની આગળ પોઈન્ટ. હવે શું કરશું? બંનેનો સરવાળો કેટલો આવ્યો જવાબ? 2.035 કિલોમીટર. આ કેટલું છે? ક્યારે ચલાવેલું છે? તો કે આ સવારે નરેશભાઈ આટલું ચાલ્યા છે. હવે આપણે વાત કરીએ સાંજની. તો કે નરેશ દ્વારા સાંજે કપાયેલું અંતર કેટલું આપેલું છે આપણને? આપેલું છે આપણને 1 કિલોમીટર અને 7 મીટર. તો ફરી એકવાર કિલોમીટર વાળું પદ એવું મૂકી દીધું, પ્લસ જે મીટર વાળું પદ છે કેટલા વડે ભાગાકાર? તો કે 1000 વડે. કેટલા વડે? 1000 વડે. તમને ખ્યાલ ન આવે તો તમે સાઈડમાં લખી પણ શકો છો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો કે 1 કિલોમીટર વત્તા 7 ના છેદમાં 1000 છેદમાં 3 શૂન્ય, પોઈન્ટ પછી કેટલા અંકો? 3007. હવે ફક્ત શું કરવાનું છે? સરવાળો. 1.007 કિલોમીટર આ જવાબ આવી ગયો, કેમ કે પોઈન્ટ ક્યાં લાગી જાય? સીધો આગળના આગળવાળા પદના અંતમાં. બરાબર છે. હવે જો સવારે જેટલું ચાલ્યો તો એ પણ મળી ગયું 2.035, સાંજે જેટલું ચાલ્યો તો એ પણ આપણને કિલોમીટરમાં મળી ગયો. હવે ફક્ત શું કરવાનું છે? બંનેનો સરવાળો. તો કે સરવાળો કરીએ, નરેશ દ્વારા કપાયેલું કુલ અંતર આપણે શું કરવાનું છે? બંનેનો સરવાળો. તો કે પહેલું પદમાં મૂકી દીધું સવારે ચાલેલું 2.035 કિલોમીટર, ને બીજું પદ એ કઈ રીતના મૂકવાનું? સરવાળો કરવો છે. તો કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવે પ્રમાણે, તો કે 1.007 કિલોમીટર. બરાબર. હવે સરવાળો કરીએ છેલ્લે 30, 7, 3, 5. તો 5 અને 7 કેટલા થઈ ગયા? 12. એટલે વધી કેટલી આવી? 1. તો કે 3 અને 1 કેટલા થઈ ગયા? 4. પછી તો 0 છે તો 0. 2 અને 1 કેટલા થઈ ગયા? 3. કેટલો જવાબ આવી ગયો? 3.042. તો 42 છેનો જવાબ આવ્યો મારો? મીટરમાં. શેમાં આવ્યો? મીટરમાં. 3 પૂરેપૂરા કિલોમીટર છે અને 42 શું છે? મીટર. તો કે આપણે જવાબ લખીએ, આમ નરેશ કુલ 3 કિલોમીટર 42 મીટર અંતર ચાલ્યો, આટલું અંતર ચાલ્યો હશે. કે કેટલું? 3 કિલોમીટર અને 42 મીટર. ત્યારબાદ આગળ વધીએ આપણે દાખલા નંબર છ શું કહે છે? તો કે સુનિતાએ તેની શાળા સુધી પહોંચવા માટે 15 કિલોમીટર 268 મીટર બસ દ્વારા, 7 કિલોમીટર અને 7 મીટર કાર દ્વારા અને 500 મીટર શેના દ્વારા? તો કે ચાલીને મુસાફરી કરી. તો તેની શાળા તેના ઘરથી કેટલી દૂર હશે? આ પ્રમાણે રકમ આપી છે કે સુનિતાએ શાળાએ પહોંચવું છે તો અમુક અંતર બસ દ્વારા કાપ્યું છે, અમુક અંતર ગાડી કાર દ્વારા કાપેલું છે અને અમુક અંતર કે ચાલીને કાપેલું છે. ત્રણે ત્રણ અંતરનો મારે શું કરવો પડે? સરવાળો. તો જ શું મળે મને કે સુનિતાના ઘરથી શાળા વચ્ચેનું અંતર.
તમને કિલોમીટર અને મીટરમાં આપ્યું છે, તો ફરી એકવાર આગળના દાખલા પ્રમાણે આપણે મીટરમાંથી શેમાં ફેરવી દઈશું, પાછળના પદને કિલોમીટરમાં. પછી શું કરશું છેલ્લે સરવાળો, તો કે પહેલાં બસની ગણતરી કરીએ કે બસ દ્વારા કેટલું અંતર કાપ્યું છે. તો લખું છું બસ દ્વારા કરેલી મુસાફરી, બસ દ્વારા કાપેલું અંતર લખું, સોરી બસ દ્વારા કાપેલું અંતર. તો આપેલું છે 15 કિલોમીટર અને 268 મીટર. તો કે મીટરને શેમાં ફેરવી દઉં, કિલોમીટરના. તો પ્લસ 268 કરીને કેટલા વડે ભાગાકાર કરવો પડશે, 1 કિલોમીટર બરાબર કેટલા મીટર, તો કે 1000. તો 1000 વડે ભાગાકાર. હવે શું કરવું, તો કે પોઈન્ટ મૂકવો પડે, છેદમાં 1000 છે એટલે 3 શૂન્ય છે, તો પોઈન્ટ પછી 3 અંકો, તો કે આપેલા જ છે એટલે મુકાઈ ગયા બેઠા. હવે સરવાળો 15.268 કિલોમીટર. ત્યારબાદ બીજું લઈએ કાર દ્વારા કપાયેલું અંતર, તો કે કાર દ્વારા કેટલું અંતર કપાયેલું છે, તો કે 7 કિલોમીટર અને 7 મીટર. મીટરને ફેરવીએ ફરી વાર કિલોમીટરમાં, તો કે 11000 કરવા પડે, કરી નાખ્યા. 7 ભાગ્યા 1000, 7 કિલોમીટર, 7 ના 6 માં 1000 કેટલા આવશે, 0.007. પોઈન્ટ પછી કેટલા અંકો, 3. હવે ફક્ત સરવાળો 7.007. હજી બાકી રહ્યું કયું, તો કે 40 ને અંતર કાપ્યું છે, કેટલું કાપેલું હશે, તો કે 500 મીટર આપેલું છે આપણને, તો કે 500 મીટર વાળી ગણતરી કરીએ. તો કે લખું 40ને કાપેલું અંતર બરાબર અહીંયા લખી નાખું 500 મીટર. મીટરને આપણે શેમાં ફેરવવાના છે, કિલોમીટરમાં. તો ભાગ્યા કેટલા કરવા પડશે, 1000. કિલોમીટરમાં આવી ગયા, તો કે જો પોઈન્ટ પછી 3 અંકો આવી જશે, 0.500 કિલોમીટર. હવે શું કરવું પડશે, 3નો સરવાળો, જે 3 જવાબ આવ્યા છે 15.268, 7.007 અને 0.500, 3નો શું કરવા પડે સરવાળો, એટલે આપણને ખબર પડી જાય કે કુલ કેટલું અંતર કાપ્યું છે. જેટલું અંતર કાપ્યું છે એટલે આપણને ખબર પડી જાય કે સુનિતાનું ઘર અને શાળા વચ્ચેનું અંતર. તો કે લખું છું સુનિતાની કુલ મુસાફરી બરાબર, તો કે કેટલી, કે બસ દ્વારા પ્લસ કાર દ્વારા પ્લસ ચાલીને, બરાબર 3 અંતર હતા. તો કે પહેલું ઉપર લખી નાખું, પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એ પ્રમાણે સરવાળો કરવાનો છે. 15.268 કિલોમીટર વત્તા 7.007 કિલોમીટર પ્લસ 0.500 કિલોમીટર. જો જે શૂન્ય ઘટે છે જ્યાં ત્યાં ઉમેરી દઉં છું, આગળ ઘટે છે બરાબર. 8 ને 7 કેટલા થઈ ગયા, તો કે 15, વધી કેટલી આવી ગઈ, 1. હવે 6 વત્તા 0 વત્તા 0 છે, જોજો 6 ને ઉપર 1 વધી કેટલા આવ્યા, 7. ત્યારબાદ તો કે 2 વત્તા 5 ફરી વાર 7, પોઈન્ટના પોઈન્ટ. ત્યારબાદ તો કે 5 ને 7 કેટલા થઈ ગયા, 12, વધી આવી 1. કેટલા થયા, 22.775. તો શું જવાબ લખાય, હા સુનિતાની શાળા તેના ઘરથી કુલ, જવાબ આ જ લખી શકો તમે કે 22.775 કિલોમીટર, અથવા શું લખાય, 22 કિલોમીટર અને પોઈન્ટ પછીનો આંકડો શેમાં જશે, મીટરમાં, કે 22 કિલોમીટર અને 775 મીટર દૂર હશે. 22 કિલોમીટર 775 મીટર દૂર છે બરાબર છે, તો કે 22 કિલોમીટર 775 મીટર. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ દાખલા નંબર 7 એટલે કે સ્વાધ્યાય 8.5નો છેલ્લો પ્રશ્ન છે. તો રકમ વાંચું છું, રવિએ 5 કિગ્રા 400 ગ્રામ ચોખા, 2 કિગ્રા 20 ગ્રામ ખાંડ અને 10 કિગ્રા 850 ગ્રામ લોટ ખરીદ્યો. તો રવિએ ખરીદેલી કુલ વસ્તુઓનું વજન શોધાવું પૂછેલું છે. 3 વસ્તુઓ ખરીદેલી છે, એક તો ચોખા છે 5 કિગ્રા 400 ગ્રામ, ત્યારબાદ ખાંડ છે 2 કિલોગ્રામ અને 20 ગ્રામ, અને લોટ છે 10 કિલોગ્રામ અને 850 ગ્રામ. તમને પૂછે કુલ વસ્તુઓનું વજન શોધો, રવિએ જે ખરીદેલી છે, તો શું કરશો, 3 3નો સરવાળો. પણ શું કરશો, આપણે પહેલાં એકમમાં ફેરવવા પડશે, એટલે કે ગ્રામ અને કિલોગ્રામમાં છે તમારો પદ બધા આપેલા. તો મોટો એકમ કયો તેમાં, તો કે કિલોગ્રામ.
તો આપણે આગળ કેમ મીટરમાંથી કિલોમીટરમાં ફેરવતા હતા એમાં એ પ્રમાણે શું કરશું ગ્રામમાંથી કિલોમીટરમાં? તો કે એક કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ, આ યાદ આવવું જ જોઈએ, કેટલો છે? તો કે 1000 ગ્રામ. તો કે જે ગ્રામ વાળું પદ છે એને કેટલા વડે ભાગાકાર કરશો? 1000 વડે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો કે ચોખાનું વજન, ચોખા જે ખરીદેલા છે એનું વજન કેટલું છે? તો કે 5 કિલોગ્રામ અને 400 ગ્રામ છે. હવે ફેરવીએ તો કે 5 કિલોગ્રામ વત્તા 400 ભાગ્યા કેટલા આવી જશે? 1 કિલોગ્રામ બરાબર 1000 વડે ભાગાકાર, તો કે કેટલું આવશે પદ તમારું? 0. કેટલા આવશે? છેદમાં 3 શૂન્ય છે તો આપણે શૂન્ય ઉડાડતા નથી, 0.400 બેઠું આવી જશે. સરવાળો કરો એટલે પોઈન્ટ વાળું પદ સીધું જ લાગી જશે. 5.400 કિલોગ્રામ આગળનું વજન આવી ગયું કિલોગ્રામમાં ચોખાનું. ત્યારબાદ બીજું, તો કે બીજું કોણ છે ચોખા પછી? તો કે ખાંડ છે. ખાંડનું વજન, ખાંડનું વજન કેટલું છે? તો કે 2 કિલોગ્રામ અને 20 ગ્રામ. 2 કિલોગ્રામ 20 ગ્રામ. તો કે 2 કિલોગ્રામ એવા ને એવા આપણે તો કોને ફેરવવાના છે? ગ્રામવાળા પદને કિલોગ્રામમાં. તો કે 20 ભાગ્યા 1000 કિલોગ્રામમાં આવી ગયા. હવે તો કે 2 કિલોગ્રામ પાછળવાળા પદમાં 3 શૂન્ય આવ્યા, એટલે કે પોઈન્ટ પછી કેટલા 3 અંકો આવવા જોઈએ? પાછળ 2 પદ તો છે જ, પોઈન્ટ પછી આપણે હજી 1 0 ઉમેરવો પડે. હવે શું કરશું સરવાળો? તો કે 2.020 કિલોગ્રામ. ખ્યાલ આવ્યો? ત્યારબાદ આપણે કોનું લઈએ? તો કે છેલ્લે કોણ શું ખરીદેલું છે? લોટ. તો કે લોટનું વજન, લોટનું વજન કેટલું છે? તો કે 10 કિલોગ્રામ અને 850 ગ્રામ. તો કે 10 કિલોગ્રામ એવા ને એવા આગળ આપણે ફેરવવાનું છે ગ્રામને. તો 850 છે ભાગ્યા કેટલા આવ્યા? 1000 કિલોગ્રામ. તો કે 10 કિલોગ્રામ એવા ને એવા આગળ પ્લસ છેદમાં 3 શૂન્ય, પોઈન્ટ પછી કેટલા અંકો? 3. તો કે 0.850 કિલોગ્રામ. શું આવી ગયું? 0.850 કિલોગ્રામ. હવે ફક્ત બંનેનો સરવાળો. તો કે 10 વત્તા 0.850, 10.850 કિલોગ્રામ. જો 3 એ 3 નું કિલોગ્રામમાં આવી ગયું. પહેલાંનું 5.400 આવ્યું ચોખાનું, ત્યારબાદ ખાંડનું કેટલું આવ્યું? 2.020, અને છેલ્લે લોટનું કેટલું આવ્યું? 10.850. હવે આપણે શું કરવું છે? ફક્ત 3નો સરવાળો કરવાનો છે. તો 3નો સરવાળો કરવા માટે હું એક નાના એવા પેજનો એક્સ્ટ્રા યુઝ કરું છું, કારણ કેમ કે આ પેજ પૂરું થઈ ગયું છે. તો કે અહીંયા સરવાળો કરું છું કે રવિએ શું લખું? રવિએ ખરીદેલી કુલ વસ્તુઓનું વજન, રવિએ ખરીદેલી કુલ વસ્તુઓનું વજન. તો કે બરાબર શું લખાય? ચોખાનું વજન વત્તા ખાંડનું વજન વત્તા લોટનું વજન. બરાબર છે? ખ્યાલ આવે છે? 3 3નું શું કરવાનું છે સરવાળો? તો કે બરાબર કરીને 3ના વજન લાઇનમાં લખી નાખો છું. કઈ રીતે? તો કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એ પ્રમાણે. 5.400 કિલોગ્રામ વત્તા ખાંડનું વજન કેટલું છે? તો કે 2.020 કિલોગ્રામ પ્લસ 10.850 કિલોગ્રામ. આ પ્રમાણે આપ્યા છે. 3 એ 3નું શું કરવાનું છે? સોરી, સરવાળો 0 0 ઉમેરી દો અહીંયા. 0 વત્તા 0 વત્તા 0 શું આવ્યું? 0. ત્યારબાદ 0 વત્તા 2 વત્તા 5, તો કે 7. 4 વત્તા 8, તો કે 12, વધી આવી 1. 5 ને 2 7 ને 1 8, કેટલો આવ્યો મારો જવાબ? 18.270 કિલોગ્રામ. જવાબ લખું છું. આમ રવિએ કેટલું વજન કુલ ખરીદ્યું હશે? રવિએ કુલ 18.270 કિલોગ્રામ વજનની ખરીદી કરી. બરાબર છે? કેટલી વજનની ખરીદી કરી? 18.270, અથવા તમે શું લખી શકો આને? 18 કિલોગ્રામ, અને પાછળવાળા છે એ શું છે? ગ્રામ. 270 શું છે? ગ્રામ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે સ્વાધ્યાય 8.6 ભણીશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર છે?